મહુવા નગરપાલિકા દ્વારા અપાતા પાણીમાં ડ્રેનેજ લાઇનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા દુર્ગંધ મારતું પાણી શ્રીનાથજી બંગલોઝના રહેવાસી પાણી પીવા મજબૂર થયા. મહુવા શહેરમાં સોસાયટી વિસ્તારોની સમસ્યાઓ નગરપાલિકાની બેદરકારીથી પીવે છે ગટરનું પાણી, જેમાં શ્રીનાથજી બંગલોઝ અને આજુબાજુના વિસ્તારના લોકોને છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની લાઇન સાથે ડ્રેનેજ ગટરનું પાણી ભરતા હોવાની રાવ મહુવા નગરપાલિકાને લાગતા અધિકારીઓને અવારનવાર કરવામાં આવે છે, તેમજ ત્યાંના કાઉન્સિલરને પણ જાણ કરવામાં આવે છે, જેમાં છેલ્લા 6 માસમાં કેટલી રજૂઆતો કરે છે છતાં પણ આ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સત્તાધીશોને રસ ન હોય તેમ ત્યાંના રહીશોમાં ચર્ચા થઈ રહી છે કે પછી આ કાર્ય કરવામાં એક વર્ષ વીતી ગયા છતાં ગટરનું ભરતું પાણીની ચોક્કસ જગ્યા ગોતવામાં નિષ્ફળ નીવડી છે. અને ત્યાંના રહીશો દ્વારા જાણવા મળેલ છે કે નગરપાલિકા દ્વારા 4 દિવસે 2 કલાક પાણી આપવામાં આવે છે અને તે પણ દુર્ગંધ મારતું પાણી આવે છે જે પીવા લાયક હોતું નથી અને દુર્ગંધ મારતું પાણી પીવાથી સ્વાસ્થ્યનો ખતરો છે. તેમજ હવે જોવાનું એ રહ્યું છે કે આ લોક પ્રશ્નનો મહુવા નગરપાલિકાના અધિકારીઓ અને નગરસેવકો કેટલા સમયમાં નિરાકરણ લાવે છે તે જોવાનું રહ્યું. હું શ્રીનાથજી બંગલો બી મુનિનગરની પાછળના ભાગમાંથી મહુવા શહેરમાંથી બોલું છું. અમારા વિસ્તારમાં છેલ્લા 2-2.5 વર્ષથી ગટરનું ગંદુ પાણી ભળી ગયેલું હોય તેમ છતાંય પીવાના પાણીમાં આનો કોઈ નિકાલ આવતો નથી. અમે આના માટે નગરપાલિકાને આના અરજી કરેલી છે. 2-7 આસપાસની અરજી છે, એટલે 5 મહિના થઈ ગયા છે. ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળીને આ વાતની અમે રજૂઆત કરેલી છે કે આનો નિકાલ લાવવા માટે અમને વિનંતી કરેલી છે, તેમ છતાંય આજ સુધી અમારે આ વસ્તુનો નિકાલ થયેલ નથી. તો આની સિવાય જો હવે આ વસ્તુનો નિકાલ નહીં લાવવામાં આવે તો આમાં અમે દર્શાવેલ જેટલી વિગત છે એ લોકોને અમે અરજી રજૂ કરી અને એ લોકોને મોકલી આપવા માંગીએ છીએ. જો આ વસ્તુનો જ બને એટલો જલ્દી નિકાલ આવે તો સારી વાત છે, નકર પછી અમે ઉપર સુધી આ અરજીને રવાના કરવા તૈયાર છીએ. અમે શ્રીનાથજી સોસાયટી બીમાં રહ્યા છીએ. મારું નામ ઉષાબેન છે. અમારે 2 વર્ષથી ગંદુ પાણી આવે છે, ગટરનું ખરાબ પાણી આવે છે, પણ કોઈ સાફ નહીં જોતું. હા, નગરપાલિકામાં અમે 6 મહિના થયા અરજી કરેલ છે છતાં કોઈ ધ્યાન નથી આપતું. જો અરજી કરેલો કાગળ 6 મહિના થયા પણ કોઈ સામું જ નહીં જોતું ને. તમારા અહીંના જે કાઉન્સિલરો છે એ લોકોને તમે કઈ રજૂઆત કરેલી? એ લોકોનું શું કહેવું છે બાબતે? બધાને અમે કરી છે રજૂઆત, જોઈને તપાસ કરીને ખાડા ખોદીને વયા જાય છે. કાઢી કાઢીને વયા ગયા ના લોક ને હું કાઢી કાઢીને જતા રહે. પરેશ જીતિયા સાથે રમેશ મકવાણા, KTV ન્યૂઝ, મહુવા.